हेलो एवरीवन, गियर कॉर्नर जी के यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। सो आज वीडियो में आपने बात करना छे वन्यजीव प्रश्न मंच भाग त्रण। भाग एक अने भाग बेनी वीडियो तमारे जोवाना बाकी होय तो एनी लिंक है डिस्क्रिप्शन में आपेली है, त्यांथी तमे भाग एक अने भाग बे छे ए जोई शको छो अने त्यार पछी भाग त्रण में आगळ वधी शको छो। सो भाग बे में आपणे 60 नंबरना क्वेश्चन सुधी पूर्ण करेल छे, भाग त्रण में आपणे 61 नंबरथी चालू करीए। मित्र तमे कमेंट्स करता नहीं, जे पण वीडियो में हूँ तमने अमुक वस्तु कमेंट्स करवा माटे कहूँ छू तो तमे करता नहीं, बराबर, कई वांधो नहीं, तमारो साथ अने सहकार रहेशे तो आपणे आगळ वधीशुं। बाकी नकर आ सीरीज छे ए पण बंद करी देशुं, बराबर, कोई पण टाइपनो आउटपुट न होय तो ए करवानी कोई जरूर छे नहीं। तो क्वेश्चन नंबर 61, गीर राष्ट्रीय उद्यानની स्थापना क्यारे करवामां आवी? नेशनल पार्क तमने पूछवामां आवेलुं छे, तो नेशनल पार्कની स्थापना क्यारे करवामां आवेली छे? 1975 में गीर राष्ट्रीय उद्यान की स्थापना करवामां आवी छे। त्यार पछी छे क्वेश्चन नंबर 62, एक मिनिट हूँ तमने ऊपरना क्वेश्चन में एक कमेंट करवा माटे कही दू छू कि गीर राष्ट्रीय उद्यान की स्थापना छे 1975 में, तो गीर वाइल्डलाइफ सेंचुरी की स्थापना छे क्यारे करवामां आवी, एटले के अभयारण्य की स्थापना क्यारे करवामां आवी, ए तमारे मने कमेंट्स करवानुं छे। त्यार पछी छे क्वेश्चन नंबर 62, एटले के भारत में कृति शिक्षण माटे एकमात्र अभयारण्य क्यूँ छे? तो एमां आंसर छे हिंगोळगढ़ प्रकृति शिक्षण अभयारण्य, जे राजकोट जिला में जसदण तालुका में आवेलू छे। जे केवू छे, प्राकृतिक शिक्षण माटेनी ट्रेनिंग आपतुं एक अभयारण्य छे जे राजकोट जिला में आवेलू छे। त्यार पछी छे क्वेश्चन नंबर 63, बॉम्बे नेचरल हिस्ट्री म्यूजियमना मुखपत्रनुं नाम शुं छे? तो एनुं मुखपत्रनुं नाम छे हॉर्नबिल, एटले के जेने आपणे चिलोत्रो कहीए छे, हॉर्नबिल छे ए पक्षी छे। क्वेश्चन नंबर 64, WWF ना प्रतीकमां कया प्राणीनुं चिन्ह छे? तो हिमालयन पांडा, वर्ल्ड वाइल्ड फंड फॉर नेचरनું મુખપત્ર છે એનું પ્રતીક કયું છે? તો એમાં આપેલું છે હિમાલયન પાંડા, હિમાલયન પાંડા છે એ એનું ચિહ્ન છે, એના સિમ્બોલમાં છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 65, કૂતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થાય છે? કૂતરા સિવાય કયું એવું પ્રાણી તમને જો બચકું ભરી જાય તો તમને હડકવા થઈ શકે છે? તો એમાં આન્સર આપેલા છે વરુ, રીંછ, શિયાળ, ચામાચીડિયું, આ બધા પ્રાણી જો તમને કરડી જાય તો એનાથી પણ હડકવા છે એ થઈ શકે છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 66, પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું છે? તો એમાં સામાન્ય ઘરમાખી કીધેલું છે, કે ઘરમાખી છે એ શું કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ બધા રોગકારક જીવો છે એને લઈ જાય છે, એટલે કે એ ઇન્ફેક્શન ફેલાવે છે, એટલા માટે એને વધારે હાનિકારક કહેવામાં આવેલું છે। ત્યાર પછી છે 67, ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો આ ક્વેશ્ચન તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને મોસ્ટ ટાઈમ બી છે। તો એમાં 23 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે। ઓકે, તમારે ખાસ યાદ રાખવાનું છે કે શું ભાઈ, 23 અભયારણ્ય આવેલા છે અને 4 નેશનલ પાર્ક આવેલા છે। 23 અભયારણ્યના નામ પણ તમને આવડતા હોવા જોઈએ અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનના નામ પણ તમને આવડતા હોવા જોઈએ, બરાબર, એટલે કે ગીર નેશનલ પાર્ક, ત્યાર પછી બ્લેકબક નેશનલ પાર્ક, આ તમને યાદ હોવું જોઈએ। ત્યાર પછી કયું આવેલું છે, નવસારી જિલ્લામાં કયું આવેલું છે, મરીન નેશનલ પાર્ક છે। ઓકે, તો હું તમને ઘણા બધા આઈડિયા તો આપી ચૂક્યો છું, તો તમને નામ આવડવા જોઈએ। ત્યાર પછી છે 68, હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે? ધ જાયન્ટ સ્ક્વિડ, એટલે કે જેને ગુજરાતીમાં રંગારો કહેવામાં આવે છે અને એ દરિયામાં જોવા મળે છે। ત્યાર પછી છે 69 નંબરનો ક્વેશ્ચન, પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોની હોય છે? તો એ પણ જાયન્ટ સ્ક્વિડની હોય છે, બરાબર, એટલે કે એને આપણે રંગારો કીધેલું છે। તો ત્યાર પછી વાત કરીએ 70 નંબરનો પ્રશ્ન, દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? સિબાલ્ડ રોરક્વિલ, જે સૌથી લાંબુ પ્રાણી છે। 71 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતનું થમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? તો એ ચારીદંડ વેટલેન્ડ કચ્છમાં આવેલું છે, થર કન્ઝર્વેશન રિઝર્વ સારીદંડ વેટલેન્ડ કચ્છમાં આવેલું છે। ત્યાર પછી છે 72 નંબરનો ક્વેશ્ચન, ઉડતી ખિસકોલી ખરેખર ઉડે છે? ના, ખરેખર ઉડતી નથી। ઓકે, શું કરે છે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર એ છલાંગ મારે છે અને તમને એવું લાગે છે કે ઉડે છે, બરાબર, તો એ છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 73, જાયન્ટ પાંડા શું ખાય છે? તો એ વાંસ ખાય છે, એટલે કે વાંસની કૂણી પૂપળો હોય એ એઝ એ ફૂડ તરીકે ઉપયોગ કરે છે। ત્યાર પછી છે જાણવા જેવું, વન્યજીવ માટેનું જાણવા જેવું છે, ભારત બૃહદ જૈવ વિવિધતા
વૈવિધ્ય ધરાવતા દુનિયાના 12 દેશોનો એક દેશ છે। વિશ્વના કુલ જૈવ વિવિધતા પૈકી 60-70% વૈવિધ્ય ભારતમાં જોવા મળે છે। ગુજરાતનો વન વિસ્તાર ઓછો હોવા છતાં વન્યજીવોમાં સમૃદ્ધિ છે। ભયમાં મુકાયેલા 8 સસ્તન વર્ગના પ્રાણીઓ પૈકી 2 પ્રાણી એશિયાઈ સિંહ અને ઘુડખર ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે। બરો એશિયાઈ સિંહ અને ઘુડખર છે એ ફક્ત ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જ જોવા મળે છે। તો ત્યાર પછી આ બધું પ્રાણીઓનું લિસ્ટ આપેલું છે કે પ્રજીવ છે એટલે કે એને પ્રોટોજીવા કહેવામાં આવે છે। ભારતમાં કેટલા નોંધાયેલા છે, ગુજરાતમાં કેટલા નોંધાયેલા છે? છછિદ્ર છે તો એ 486 જેટલા નોંધાયેલા છે ભારતમાં। ગુજરાતમાં 69 જેટલા નોંધાયેલા છે। કોષ્ઠાંતરી એટલે જેને આપણે સિલિન્ટ્રેટા નિડારિયા કહીએ છીએ 842 જેટલા નોંધાયેલા છે। આ તમને આવું ન પૂછાય કે કેટલા નોંધાયેલા છે, બરાબર? આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો એ તમને પૂછાઈ શકે છે। ઓકે, સો આમાં એટલું બધું આપણે ધ્યાન આપતા નથી। 16 ત્વચ એટલે કે જેને આપણે એકાઈનોડર્મેટા કહીએ છીએ, આ ઝૂલોજીમાં પૂરેપૂરો આવે છે। જો કોઈ સાયન્સ કરેલું હોય બીએસસી અથવા તો બીજા કોઈ સબ્જેક્ટમાં તો એ લોકોને આ બધી ખબર હોય છે। વિહંગ એટલે કે જેને આપણે એવ્સ કહીએ છીએ, 1232 જેટલા ભારતમાં નોંધાયેલા છે અને ગુજરાતમાં 479 જેટલા અત્યારે વધી ગયા છે। તો આ બધી ટોટલ સ્પીસીઝ આપેલી છે અને ગુજરાતની પ્રાકૃતિક વિરાસત ગીર ફાઉન્ડેશન ગાંધીનગર એના દ્વારા એ સ્ત્રોત એને પ્રાપ્ત થયેલો છે। ત્યાર પછી છે 2 નંબરનો ભાગ છે, ઉપર આપણે જોયા છે, એ ક્વેશ્ચન પણ અલગ હતા। હવે જોવાનું છે સસ્તન વન્યજીવો, સસ્તનો વિશે જ જાણવાનું છે તમારે, એટલે કે મેમલ્સ વિશે જ જાણવાનું છે કે જેમાં સ્તન ગ્રંથિની હાજરી છે, મેમરી ગ્લેન્ડની હાજરી છે એવા પ્રાણીઓ એટલે કે સસ્તન જીવો, અને એના વિશેનું જે કાંઈ જનરલ નોલેજ છે એ તમારે જાણવાનું છે। દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો એમાં શું આવે છે? હાથી આવે છે, એટલે કે હાથી છે એ દુનિયાનું સૌથી જમીન પરનું સૌથી મોટું પ્રાણી છે। ત્યાર પછી છે સૌથી ઊંચું પ્રાણી કયું છે? તો તમને ઓલરેડી બધાને ખબર છે કે ભાઈ એ શું છે, જિરાફ છે। જિરાફની ઊંચાઈ 4-5 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે। સૌથી લાંબુ ગોળું કયા પ્રાણીનું હોય છે? તો એ જિરાફનું હોય છે। ત્યાર પછી છે સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે? તો ગાલાપેગસનો કાચબો એ સસ્તન નથી, પણ આ લોકોથી ભૂલ થઈ ગઈ છે એટલે કે ટાઈપિંગમાં આ લોકોએ મિસ્ટેક કરેલી છે। ઓકે, સસ્તન કીધું તો પછી સસ્તન જ આવવું જોઈએ। ત્યાર પછી છે ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો એમાં ચિત્તો આવે છે, બરાબર? ચિત્તો છે એ કલાકના 95 કિમીની ઝડપે છે એ દોડી શકે છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો પોનહોગ એન્ટલોપ, બરાબર? એક ટાઈપનું એન્ટલોપ છે એ શું કરે, સૌથી લાંબા અંતર માટે ઝડપી દોડી શકે છે। ત્યાર પછી છે સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? તો એમાં બળદ આવે છે। સૌથી લાંબા શિંગડા કોના હોય છે? હોર્ન કોના હોય છે? બળદના હોય છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7, કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન વધુ હોય છે? તો પાલતુ બકરી છે એનું તાપમાન છે એ સૌથી વધારે હોય છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8, કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? તો સ્પાઇની સેન્ટલર છે એના શરીરનું તાપમાન છે, એના લોહીનું તાપમાન છે એટલે શરીર જ થયું, શરીરનું તાપમાન છે એ સૌથી ઓછું હોય છે, એટલે કે સસ્તનમાં વાત કરવામાં આવેલી છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9, દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું છે? તો હોગનોઝ બેટ છે, એટલે કે એક પ્રકારનું ચામાચીડિયું છે। એ વજનમાં 1.5 ગ્રામ છે અને એની પાંખોનો ફેલાવો છે 16 સેન્ટીમીટર છે અને સૌથી નાનું સસ્તન છે, ખાસ યાદ રાખવાનું છે, હોગનોઝ બેટ એટલે એક પ્રકારનું ચામાચીડિયું છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 10, દુનિયામાં સૌથી નાના વાનરનું નામ શું છે? સૌથી નાનો વાંદરાની વાત કરવામાં આવેલી છે એટલે કે મંકીની વાત કહેવામાં આવેલી છે, તો પિગમી માર્મોસેટ છે એ દુનિયાનું સૌથી નાનો વાંદરો છે, બરાબર? નાનું વાંદરું છે। ત્યાર પછી છે 11 નંબર, કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા આપે છે? તો એમાં આવેલું છે સંસલા, એટલે કે રેબિટ છે એ સૌથી વધારે બચ્ચા આપે છે અને રિપ્રોડક્શન કરે છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 12, સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતિઓ છે? તો 5096 જેટલી જાતિઓ છે, 5096 જેટલી જાતિઓ છે એ નોંધાયેલી છે વિશ્વમાં સસ્તનની। 13 નંબર, ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે? તો એમાં શું આવે છે? સાંભર આવે છે, સાંભર એટલે કે સાબર જેને આપણે કહીએ છીએ, ગુજરાતમાં ફક્ત ગીરમાં જ જોવા મળે છે। ગુજરાતની વાત કહેવામાં આવી છે, ગુજરાતમાં ફક્ત, બાકીના બીજા બધા સ્ટેટમાં તો છે જ તે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 14, કયા પ્રાણીને સૌપ્રથમ આકાશમાં મોકલવામાં આવ્યું હતું? તો અહીંયા તમારે મને કમેન્ટ્સ કરવાની છે કે આ ક્વેશ્ચનમાં કંઈ ભૂલ છે, કૂતરો છે કે કૂતરી? કૂતરો કીધેલું છે
એટલે કે મેલ થયું, અને કૂતરી લખેલું હોય તો ફિમેલ આવે, બરાબર. પણ કૂતરું લખેલું હોય તો પછી એ જાતિ દર્શાવે છે. તો કૂતરું અહીંયા લખવાનું છે, અને તમારે મને કમેન્ટ્સ કરવાની છે કે એ મેલ હતું કે ફિમેલ, એટલે કે કૂતરો હતી કે કૂતરી હતું, કૂતરી હતી, બરાબર. ત્યાર પછી છે, કયા પ્રાણીને ચાર અઢીચરણ હોય છે. 2016માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, 2016ની જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હતી એમાં આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયો છે, એટલે કે હાથીને ચાર અઢીચરણ હોય છે. ત્યાર પછી વાત કરીશું ક્વેશ્ચન નંબર 16, 2015ની સિંહની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલા છે, બરાબર. 2015ની વસ્તી ગણતરી મુજબ કહેવામાં આવેલું છે, તો 2015ની વસ્તી ગણતરી મુજબ 523 જેટલા, ઓકે. તો 2020ની વસ્તી ગણતરી મુજબ હાલ ગુજરાતમાં કેટલા સિંહ કહેવાય ને કે રહે છે, અથવા તેની સંખ્યા કેટલી છે એ તમારે મને કમેન્ટ્સ કરવાની છે, બરાબર. હાલ કેટલા સિંહ ગુજરાતમાં છે. ત્યાર પછી છે 17 નંબર, વાઘ, સિંહ, દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે. તો ઓબ્વિયસલી આપને ખબર છે બધાને, વાઘ છે શરીરમાં મોટું હોય છે, 180 થી 258 કિલો જેટલું વજન હોય છે. ત્યાર પછી છે, સિંહના ચાર પગના કેટલા નહોર એટલે કે નખ હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે 18 નખ હોય છે. ત્યાર પછી છે, શિવનું વાહન કયું છે. તો નંદી પોઠિયો, બરાબર, જેને આપણે આખલો કહીએ છીએ. ક્વેશ્ચન નંબર 20, અંબાજી માતાનું વાહન કયું છે. તો આવે છે, શું આવે છે, વાઘ. વાઘ છે અંબાજી માતાનું વાહન છે. ત્યાર પછી છે, ઇન્દ્રનું વાહન કયું છે. તો ઇન્દ્રનું વાહન છે એ શું આપેલું છે, હાથી. હાથી છે એ ઇન્દ્રનું વાહન છે, એટલે કે ઇન્દ્ર ભગવાન છે એ આના ઉપર વિરાજ થાય છે. ત્યાર પછી છે, યમનું વાહન કયું છે. તો યમનું તો બધાને ખબર છે, પાડા ઉપર યમ બેસીને આવે છે. મોર ઉપરની બેઠક સવારી કોની કોની છે, ઓકે, કાર્તિકે ભગવાન શંકરના પુત્ર. ત્યાર પછી હું તમને આના સિવાય કોણ મોર ઉપર સવારી કરે છે, કયા ભગવાન છે સવારી કરે છે એ તમારે મને કમેન્ટ્સ કરવાની છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 24, હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે. મોઢાના આગળના ભાગનું રૂપાંતરણ છે, બરાબર. મોઢાનો આગળનો ભાગ છે એના એનું રૂપાંતરણ થઈને સૂંઢ બનેલી છે. ત્યાર પછી છે 25 નંબર, માકડામાં સામાન્ય રંગ કેવો રહે છે. બદામી, કથ્થઈ ચામડી એટલે કે રૂવાટી, અને ગુલાબી મોઢું અને પૂઠ એટલે કે પાછળનો ભાગ એ શું છે, ગુલાબી રંગનો હોય છે. ત્યાર પછી છે 26 નંબરનો ક્વેશ્ચન, કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે. કૂતરાનું પૂર્વજ પ્રાણી કોણ છે, વુલ્ફ છે, કે જેને આપણે વરુ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આજ આપણે અહીંયા સુધી રાખીએ, અને બાકીના ક્વેશ્ચન છે એ પાર્ટ નંબર 4માં આપણે વાત કરીશું. સો મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરો. સો મળીએ છીએ પાર્ટ 4માં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.